હેલો ફ્રેન્ડ્સ, જીઆરસી ક્લાસીસ તરફથી ચાલતા ઓનલાઈન ક્લાસીસની અંદર હું અંકિતા મહેતા નાયક આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્ટાન્ડર્ડ 10th અંદર જે યુનિટ 1 ભણી રહ્યા હતા એની અંદર ટ્રેક્સ ઓફ તાજનગર, સીતાપુર્સ લાઇટ આ બે ટોપિક આપણે ઓલરેડી ભણી ગયા છીએ. તો આજે અગેન્સ્ટ ધ ઓડ આપણું યુનિટ 1 જે છે એની અંદરનું જે આગળનું સેક્શન છે એ આપણે ભણીશું, પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી. પલક્કડ અગેન્સ્ટ ધ ઓડ વિશે જરાક આછી વાત કરી લઈએ. તો અગેન્સ્ટ ધ ઓડ્સ આપણને ખબર છે, આગળ આપણે 3 સ્ટોરીઝ જોઈ છે. એક તો દશરથ માંઝીની સ્ટોરી, કેવી રીતે મહેનત કરીને એકલા માણસે પથ્થરો કોતરીને રસ્તો બનાવ્યો હતો, ગ્રેટ એફર્ટ બાય દશરથ માંઝી. દેન આફ્ટર આપણે જોયું તાજનગર ટ્રેક, રેલવે સ્ટેશન માટે ગામ લોકો બહુ મહેનત કરી રહ્યા હતા વર્ષોથી, પણ જ્યારે સરકાર તરફથી એમને કોઈ જ સપોર્ટ નથી મળતો ત્યારે એ લોકો જાતે પોતે ભંડોળ ભેગું કરીને, પોતે ફંડ્સ ભેગા કરીને, ગામ લોકો પોતે જ કોન્ટ્રીબ્યુશન કરીને બહુ મોટી રકમ ભેગી કરે છે અને આખું રેલવે સ્ટેશન ઊભું કરે છે. સાથે એના પછી આપણે જોયું હતું સીતાપુર્સ લાઇટ. ઉત્તરપ્રદેશના રૂરલ એરિયા એટલે કે ગ્રામ્ય વિસ્તારની વાત હતી કે જ્યાં 60% ઉપર ઘરોમાં વીજળીની કોઈ જ વ્યવસ્થા નથી, ત્યાં પણ MGP એટલે કે મેરા ગામ પાવર નામની એક નાનકડી સંસ્થા જે છે એના દ્વારા કેટલું સરસ કામ થઈ રહ્યું હતું અને એ લોકોએ ધીમે ધીમે કરીને લાઇટ અને વિદ્યુતની ઉપકરણો ત્યાં ગામમાં પ્રોવાઈડ કરાવ્યા. હવે એ જ સિરીઝની અંદર આપણો આગળનો ટોપિક છે પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી. પલક્કડ શું છે? તો પલક્કડ એક જિલ્લો છે, પલક્કડ એક ગામનું નામ છે, એક જિલ્લાનું નામ છે, જે ક્યાં આવેલો છે? કેરળની અંદર. આપણા દેશની અંદર કેરળ જે છે, કેરળ પણ કહેવાય છે અને કેરળ પણ કહેવાય છે. આપણા દેશની અંદર જ્યાં સુધી મને આઈડિયા છે ત્યાં સુધી સૌથી વધારે લિટરસી રેટ એટલે કે સાક્ષરતા દર સૌથી વધારે ધરાવતું રાજ્ય છે. આપણા આખા દેશની અંદર સૌથી વધારે સાક્ષરતા આ રાજ્યની અંદર છે. તો આ રાજ્ય વિશે આપણે ભણીએ. ઇન કેરલા ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. કેરળની અંદર ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો અને પબ્લિક લાઇબ્રેરી એટલે જાહેર જે છે એ ગ્રંથાલય લાઇબ્રેરી એટલે પુસ્તકાલય ગ્રંથાલય જે છે એ 2013 સપ્ટેમ્બર મહિનાથી, સિન્સ સપ્ટેમ્બર 2013 આ જે લાઇબ્રેરી છે એ ચાલે છે. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, એક ખૂબ જ સરસ ફાઇન આધુનિક સરસ ગ્રંથાલય છે. અ સેન્ટર ઓફ ઇન્ફોર્મેશન એટલે કે પ્રવૃત્તિઓ, ઇન્ફોર્મેશન એટલે માહિતીઓનું કેન્દ્ર છે, પ્લસ નોલેજ એટલે કે જ્ઞાન, વિઝડમ એટલે કે વિદ્વતા હોશિયારી, કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રિસર્ચ એટલે કે સંશોધન, નવી નવી વસ્તુઓ અંગે સંશોધનો કરવા એને રિસર્ચ કહેવાય, રિસર્ચ એન્ડ રેફરન્સ એટલે કે સંદર્ભ ગ્રંથો. કોઈ પણ એક ટોપિકની અંદર આપણે ડીપ નોલેજ લેવું હોય તો સંદર્ભ ગ્રંથો તમારે વાંચવા પડે એ સબ્જેક્ટના રિલેટેડ. તો આ બધી જ વસ્તુઓ આ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીની અંદર એક જ જગ્યાએ ખૂબ સરસ રીતે આ બધી વસ્તુઓ તમને મળી જાય છે. તો આ આધુનિક ગ્રંથાલયની અંદર ઇન્ફોર્મેશન એટલે કે માહિતી, નોલેજ એટલે કે જ્ઞાન, વિઝડમ એટલે કે વિદ્વતા, કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રિસર્ચ એન્ડ રેફરન્સ એટલે કે સંશોધન અને સંદર્ભ ગ્રંથો આ બધું તમને એક જ જગ્યાએ મળી જાય છે. બટ ઇટ ઇઝ રિસન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન્સ. પરંતુ રિસન્ટલી એટલે હાલમાં ઇન ધ ન્યૂઝ એટલે સમાચારમાં છે ફોર ડિફરન્ટ રીઝન. પરંતુ આ જે બધી વસ્તુઓ ત્યાં મળી જાય છે એ કેન્દ્ર સ્વરૂપે નહીં, પરંતુ એક બીજા જ કારણોસર, કોઈ અલગ જ કારણોસર આ સંસ્થા જે છે એ સમાચારમાં છે. અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વિમેન, તેના 1000માંથી ત્રીજા ભાગની સભ્ય મહિલાઓ છે. આ પોતાની રીતે જ એક અમૂલ્ય સિદ્ધિ છે, કારણ કે આખા દેશની અંદર લગભગ બીજી કોઈ પણ લાઇબ્રેરીની અંદર આટલી સંખ્યામાં ફિમેલ મેમ્બર્સ એટલે કે સ્ત્રીઓ જે છે એ સભ્ય નથી. ધીઝ વિમેન સપોર્ટેડ બાય ધ શેર્ડ સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર્ડ ધેમ. આ જે મહિલાઓ છે એમને
ગ્રંથાલયમાં આપવામાં જે એમને જગ્યા સ્પેશિયલ મહિલાઓને આપવામાં આવી હતી તેમાંથી એમણે શું કર્યું, લોન્ચ્ડ અ વિમેન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. ફેબ્રુઆરી 2014ની અંદર મહિલાઓ માટે યુનિટ એટલે કે વિભાગ, આખો સ્ત્રીઓનો વિભાગ નવેસરથી શરૂ કર્યો. અહીંયા યાદ રાખો તમે, WOMAN વુમન એટલે સ્ત્રી, અને અહીંયા WOMEN બોલાય છે, આપણે વુમન નથી બોલવાનું, અહીંયા વીમેન બોલવાનું છે. વીમેન એટલે કે બહુવચન, સ્ત્રીઓ. તો વીમેન જે સ્ત્રીઓ જે છે એમણે પોતાના માટે આખું યુનિટ એટલે કે આખું જે વિભાગ છે એ અલગ શરૂ કર્યો. ધ યુનિટ ગોટ ટુગેધર, યુનિટ એટલે કે વિભાગના જે સભ્યો છે એ ગોટ ટુગેધર એટલે એકઠા થાય છે. સેના માટે થાય છે? ટુ ડિસ્કસ ધ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ ધ વિમેન. એમ્પાવરિંગ ધ વિમેન, એમ્પાવર એટલે સશક્ત કરવું, એમ્પાવરિંગ વિમેન એટલે કે સ્ત્રી સશક્તિકરણ, સ્ત્રીઓને વધારે પાવરફુલ બનાવી, સ્ત્રી સશક્તિકરણ. તો વિમેન એમ્પાવરિંગ માટે એ લોકો બધા ત્યાં ભેગા થાય છે અને સાથે ચર્ચાઓ કરે છે કે ભાઈ સ્ત્રી સશક્તિકરણ, સ્ત્રીઓને વધારે પાવરફુલ, વધારે હોશિયાર કેવી રીતે બનાવી શકાય. ધ લાઇબ્રેરી ઓપન્સ ઇટ્સ હોલ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ. હવે તમે અહીંયા જુઓ, કંઈક નવી કંઈક અલગ વાત આપણને જાણવા મળે છે કે શેના કારણે એ સમાચારની અંદર છે, અથવા તો શેના કારણે એ ફેમસ છે, અથવા શેના કારણે એ બાકી બધી લાઇબ્રેરીઝથી અલગ પડે છે. તો કહે છે કે આ લાઇબ્રેરી જે છે એ માત્ર લાઇબ્રેરી નથી. યુઝ્યુઅલી લાઇબ્રેરીમાં શું હોય, તમે શું ધારો છો, લાઇબ્રેરી અંદર બહુ બધા પુસ્તકો હોય, જાડા પતલા મેગેઝિન્સ હોય કે ન્યૂઝપેપર્સ આવે અથવા કોઈ રેફરન્સ બુક્સ હોય, એ બધું જ હોય, એના સિવાય બીજું કંઈ ન હોય. પરંતુ અહીંયા તમે જુઓ કે લાઇબ્રેરીની અંદર એક હોલ પણ છે, અને એ હોલ શેના માટે ખુલે છે, શું શું કરે છે? તો કહે છે કે ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ્સ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ. ફિલ્મ સ્ક્રીનિંગ, સ્ક્રીનિંગ એટલે પ્રદર્શન. અહીંયા સ્ત્રીઓને લગતી અથવા સ્ત્રી સશક્તિકરણને લગતી ફિલ્મોનું પણ પ્રદર્શન થાય છે. વર્કશોપ્સ ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ. હોમ ઇકોનોમિક્સ એટલે ઘરની ગૃહ આર્થિક વ્યવસ્થા, ઘરની આર્થિક વ્યવસ્થા, અને જે છે એ ગાર્ડનિંગ એટલે કે બાગકામ અથવા ચાઇલ્ડ કેર ઓર ધ આર્ટ્સ. ચાઇલ્ડ કેર એટલે કે બાળકોને ઉછેર કેવી રીતે કરવો, અને કળા, કઈ કળામાં તમે વધારે મહત્ત્વ મેળવી શકો, કઈ કળામાં તમે વધારે પાવરદાર થઈ શકો. એન્ડ ફોર વિમેન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ. કોન્ફ્લિક્ટ, કોન્ફ્લિક્ટ એટલે ઝઘડા, કોન્ફ્લિક્ટ એટલે ઝઘડા. આપણને ખબર છે સ્ત્રીઓને ઘર ઘરમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય, તો આ બધા જે ઘરના ઝઘડા છે એનો પણ અહીંયા સોલ્યુશન થાય છે. લીગલ ડિસ્પ્યુટ્સ, ડિસ્પ્યુટ્સ એટલે તકરાર, ડિસ્પ્યુટ કહેવાય તકરાર, ઇટ ઇઝ ઓલ્સો અ કાઇન્ડ ઓફ ઝઘડો. કાયદાકીય, લીગલ એટલે કાયદાકીય જે છે એ ઝઘડા થતા હોય, અથવા પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ એટલે કે સ્ત્રી કંઈ કામ કરતી હોય તો એની અંદર એને વ્યવસાયિક કંઈ પણ પ્રશ્ન હોય, તો આ બધા પ્રશ્નોનું સોલ્યુશન મળે એ માટે આ ગ્રંથાલય એના હોલ્સ એટલે કે એના જે ખંડ છે એ ખુલ્લા રાખ્યા છે. કઈ કઈ વસ્તુ માટે, ફરીથી એકવાર રિકેપ કરી લઈએ, એના હોલ જે છે લાઇબ્રેરીના, ફિલ્મ સ્ક્રીનિંગ માટે, વર્કશોપ્સ માટે, વર્કશોપ એટલે કાર્યશાળાઓ, શેના માટે વર્કશોપ્સ ચાલે છે, હોમ ઇકોનોમિક્સ એટલે ઘરની આર્થિક વ્યવસ્થા કેવી રીતે સાચવવી, અથવા ગાર્ડનિંગ બાગકામ કેવી રીતે કરવું, ચાઇલ્ડ કેર બાળ ઉછેર કેવી રીતે કરવો, અથવા તો કોઈ કળામાં કેવી રીતે પારંગત થવું. અને આ બધી વસ્તુઓની સાથે સાથે સ્ત્રીઓને અહીંયા એમના ફેમિલી કોન્ફ્લિક્ટ્સ એટલે કે કૌટુંબિક ઝઘડા, ઘરની અંદર જે નાના મોટા ઝઘડા હોય તે, લીગલ ડિસ્પ્યુટ્સ એટલે કે કાયદાકીય તકરારો, અને પ્રોફેશનલ એટલે કે વ્યવસાયિક કોઈ પણ પ્રોબ્લેમ્સ હોય, તો આ બધી વસ્તુઓ એમની ત્યાં સોલ્વ થઈ શકે છે. ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઈન્ટેડ આઉટ દેટ થ્રુ રીડિંગ વિમેન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ એન્ડ ફોર્જ અ યુનિટી. આ લાઇબ્રેરીના જે સેક્રેટરી છે એટલે કે ગ્રંથાલયના જે મંત્રી છે, એ મંત્રી એવું વિચારે છે કે થ્રુ રીડિંગ, વાંચન દ્વારા, જો તમે સારું વાંચન કરો, જો સ્ત્રીઓ સારું વાંચન કરે તો વિમેન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ. મહિલાઓ જે છે એ પોતાની શક્તિને પારખી શકે છે. સ્ટ્રેન્થ એટલે શક્તિ, હિંમત, તાકાત. એન્ડ ફોર્જ અ યુનિટી, ફોર્જ એટલે સાધવું, બનાવવું, યુનિટી એટલે એકતા,
એકતા બનાવી શકે છે, એક સંગઠન પોતાનું બનાવી શકે છે જો સ્ત્રીઓ વધારે ને વધારે વાંચે તો. કારણ કે વાંચવાથી ઓબ્વિયસલી તમારી અંદર જ્ઞાન આવે, તમારી વિચારવૃત્તિ ખીલે, તમે એક જ વસ્તુને અલગ અલગ આસ્પેક્ટ્સથી જોઈ શકો, સમજી શકો. ઇટ વોઝ નોટેડ દેટ ધ લેન્ડિંગ લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર ટાઈમ્સ વેર ડિઝઅપિયરિંગ. આ બધી વસ્તુ થઈ ત્યારે એ પણ ધ્યાનમાં આવ્યું હતું કે જૂના વખતના જે ગ્રંથાલયો છે, જે બહુ જૂના અંગ્રેજોના જમાનાના અથવા એની પહેલાંના જે ગ્રંથાલયો એટલે કે પુસ્તકાલયો છે, એની સંખ્યા ખૂબ જ ઘટી રહી છે. ડિઝઅપિયરિંગ એટલે અદૃશ્ય થઈ રહી છે, સંખ્યા એની ઘટી રહી છે. એન્ડ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ, રૂરલ આપણે આગળ પણ જોયું હતું, રૂરલ, રૂરલ એટલે ગ્રામીણ, ગામડાને લગતું, અને એનું ઓપોઝિટ થાય અર્બન, અર્બન એટલે શહેરને લગતું, શહેરી. રૂરલ નો અર્થ થાય ગ્રામીણ અને અર્બનનો અર્થ છે શહેરી. તો જે પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ એટલે કે અત્યારના જે ગ્રામીણ વાંચન ખંડો એટલે ગામડામાં જ્યાં જ્યાં ગ્રંથાલયો આપેલા છે એ જે ખંડો છે, વેર ટુ ઓફન ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ, મોટા ભાગે પુરુષો, જે પુરુષ વાચકો છે એનાથી જ ભરાયેલા રહેતા, મેલ એટલે પુરુષ, રીડર્સ એટલે વાચકો, ઓફન એટલે મોટે ભાગે. ગામડાની અંદર પણ રીડિંગ રૂમ્સ જે છે એ મોટા ભાગે પુરુષ વાચકોથી જ ભરાયેલા રહેતા. ધ યુનિટ ડિસ્કસ્ડ દેટ ઇફ ધ વન્સ વેલ રેડ વિમેન ઓફ કેરલા કન્ટિન્યુડ ટુ સ્ક્વેન્ડર દેર આવર્સ ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન. હવે અહીંયા નવો શબ્દ છે સ્ક્વેન્ડર. સ્ક્વેન્ડર, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સ્ક્વેન્ડર? એટલે કે વ્યય કરવું, કાઇન્ડ ઓફ વેસ્ટ, એ વસ્તુને બગાડવી, ખરાબ કરવી, દુર્વ્યય કરવો. તો એવું કહે છે કે યુનિટ્સ જે આ વિભાગ હતો એણે ડિસ્કસ કર્યું કે જો સ્ત્રીઓ જે છે ટેલિવિઝનની સામે, ટીવીની સામે બેસીને પોતાના કલાકો એટલે કે સમય, સમયનો જો દુર્વ્યય કરે તો ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ ઇન વિચ વિમેન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક. આ રીતે જો ચાલુ રાખે ટેલિવિઝનની સામે જ ભણેલી ગણેલી સ્ત્રીઓ જે છે, આપણે જેમ આગળ પણ વાત કરી, કેરળ જે છે આપણા દેશની અંદર સાક્ષરતાના દરે સૌથી આગળ પડતું રાજ્ય છે, તો જો આવી ભણેલી ગણેલી સ્ત્રીઓ ટેલિવિઝનની સામે કલાકો સુધી બેસીને પોતાનો સમયનો દુર્વ્યય કરવાનું ચાલુ રાખશે તો ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ, એવું એક વાતાવરણ ઊભું થશે કે જેની અંદર વિમેન આર અફ્રેડ ટુ ગો આઉટ ઓફ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક. અંધારા પછી સ્ત્રીઓ બહાર જતા જ ડરશે. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વિમેન. આથી જ જે આ યુનિટ હતું સ્ત્રીઓ માટેનો વિભાગ, તેમણે શું કર્યું, ફોર્મ્યુલેટેડ પ્લાન્સ, ફોર્મ્યુલેટેડ એટલે ફોર્મ્યુલા, બનાવ્યું. શું બનાવ્યું? તો પ્લાન્સ બનાવ્યા. ફોર્મ્યુલેટેડ પ્લાન્સ એટલે કે પ્લાન્સ એટલે યોજના, અને ફોર્મ્યુલેટેડ એટલે યોજનાઓ બનાવી. યોજનાઓ બનાવી, શેની યોજનાઓ બનાવી? ઓન ઓપનિંગ સેપરેટ, સેપરેટ એટલે અલાયદું, અલગ રીડિંગ રૂમ્સ ફોર વિમેન, સ્ત્રીઓ માટે આખો અલાયદો, અલગ જ રીડિંગ રૂમ બનાવવાનું એમણે નક્કી કર્યું. પલક્કડ્સ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ ટોલ એઝ અ બીકન. બીકન, બીકન એટલે શું છે કે એક મશાલ. બીકન મીન્સ એક મશાલ. શેની મશાલ? તો કહે છે કે એક ટોલ, એક લાંબી ઊંચી મશાલ જેવું છે. તો શેની માટે? ટુ એન્કરેજ વિમેન્સ એમ્પાવરમેન્ટ, સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપે, એન્કરેજ કરે. શેના દ્વારા? થ્રુ ક્લાસીસ એટલે કે વર્ગો ચલાવે, અલગ અલગ ક્લબ્સ એટલે કે એવા યુનિટ, એવા ટીમ્સ બનાવે, વર્કશોપ્સ એટલે કે કાર્યશાળાઓ, અને રીડિંગ રૂમ્સ એટલે કે વાંચનના રૂમ્સ, વાંચન માટેના ખંડો અલગ અલગ બનાવે. તો વર્ગો, ક્લબ, વર્કશોપ્સ એટલે કે કાર્યશાળાઓ અને વાંચન ખંડો દ્વારા, આ બધી વસ્તુઓ દ્વારા જે પલક્કડનું જિલ્લા ગ્રંથાલય છે એ સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપતી એક બીકન એટલે કે મશાલ જેવું છે. એન્ડ દેન વેર આર ધ બુક્સ, અને અહીંયા એવી પણ બુક્સ છે વિચ વિલ પ્રોવાઈડ ધ વિમેન ધ સ્ટ્રેન્થ દે નીડ ટુ ટેક ગુડ યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટીઝ. ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે તકો, અને સાથે સાથે
અહીંયા આ લાઇબ્રેરી અંદર એવા પુસ્તકો પણ છે કે જે મહિલાઓને આવી તકનો સુયોગ્ય ઉપયોગ કરવા માટે જરૂરી શક્તિ આપે. તો આઈ હોપ પલક્કડનું સાર્વજનિક ગ્રંથાલય જે સ્ત્રી સશક્તિકરણ માટે કામ કરે છે એમાંથી આપણને પણ ઘણું શીખવા મળ્યું હશે. આગળના બાકીને પણ દશરથ માંજી, તાજનગરના પાટા અને સીતાપુરની લાઇટ આમાંથી આપણે જે શીખ્યા, સાથે સાથે પલક્કડના સાર્વજનિક ગ્રંથાલયના ટોપિકની અંદરથી આપણે જે શીખ્યા, બધી જ વસ્તુઓનો સાર કન્ક્લુઝન આપણે કાઢીએ તો શું થાય છે કે માણસે કોઈ પણ વસ્તુ કરવા માટે હિંમત હારવી જોઈએ નહીં, ભલે તમારી સાથે કોઈ હોય કે ના હોય. રવીન્દ્રનાથ ટાગોરની એક કવિતા છે જે બંગાળીમાં પણ લખાયેલી છે, એનો ઇંગ્લિશમાં પણ અનુવાદ થયેલો છે અને ગુજરાતીમાં પણ છે, કે તારી સાથે જો કોઈ ન આવે તો તું એકલો જાને રહે. આપણે કોઈ તમારી સાથે હોય કે ના હોય, જો તમને લાગે છે કે આ વસ્તુ સાચી છે, સારી છે અને તમારે કરવી જ છે, તો યુ હેવ ટુ ગો ફોર દેટ. એની માટે મહેનત કરો, તનતોડ મહેનત કરો, દિવસ રાત જોયા સિવાય, એન્ડ યુ કેન ડૂ ઇટ. અલ્ટિમેટલી જે તમે ઈચ્છો એ તમને મળે જ છે. તો આ બધા લેસન્સ પરથી આપણને જીવનનો એક અમૂલ્ય સંદેશ મળે છે કે માણસે આપણને જે માનવનો ભાવ મળ્યો છે એ આપણે ફાલતુના કામોમાં વેસ્ટ કર્યા વિના કંઈક સારું, કંઈક સમાજને ઉપયોગી, કંઈક આપણને ઉપયોગી, આપણા કુટુંબને, આપણા દેશને ઉપયોગી કામ આપણે કરી અને કંઈક આપણે પણ આવી મિસાલ ઊભી કરી શકીએ. અને હું એવું ઈચ્છીશ કે અમારા વિદ્યાર્થીઓ એટલે કે તમે, તમારામાંથી કોઈના પણ જીવન પર કદાચ ભવિષ્યમાં ટેક્સ્ટબુકમાં કંઈક લખાય, તમે આગળ વધો, જીવનમાં ખૂબ ખૂબ પ્રગતિ મેળવો, ખૂબ મહેનત કરો, એવી જ અમારી અપેક્ષા અને આશીર્વાદ. થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આપણે આખા ચેપ્ટરની ગ્લોસરી જોઈશું. સો કીપ વોચિંગ ફોર ધ ગ્લોસરી. વી વિલ સી ધ ગ્લોસરી ઇન ધ નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ. સ્ટે કનેક્ટેડ વિથ જીઆરસી ક્લાસીસ. સ્ટે હેલ્ધી. અને ક્યાંય પણ તમને કોઈ પણ વસ્તુ સમજવામાં પ્રોબ્લેમ થતો હોય અથવા થયો હોય તો પ્લીઝ યુ કેન કોલ અસ ઓર વોટ્સએપ અપ ઓન ધ સેમ